સુરતની એક યુવતીએ કચ્છના બીજેપીના અગ્રણી અને ગુજરાત બીજેપીના ઉપાધ્યક્ષ સામે દુષ્કર્મ કરી જાતીય શોષણની ફરિયાદ નોંધાવતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે જયંતિભાઈએ ષડયંત્રનો ભાગ છે તેમ જણાવ્યું છે સુરતના વરાછાની બાવીસ વર્ષીય યુવતીએ જયંતી ભાનુશાલીએ પોતાના પર દુષ્કર્મ કરી જાતીય શોષણ કર્યું હોવાની પોલીસને કરેલી અરજી બાદ અબળાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીએ ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને લખેલા પત્રમાં જયંતીભાઈએ સુરતમાં થયેલી અરજી કોઈ ષડયંત્રના ભાગરૂપે થઈ હોવાની વાત કરી અરજીની સંપૂર્ણ તટસ્થ તપાસ થાય તે માટે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે તેમ જણાવ્યું હતું વરાછાની વર્ષે યુવતીએ પોતાને ફેશન ડિઝાઇનિંગની કોલેજમાં એડમિશન અપાવવાના નામે જયંતી ભાનુશાલીએ કારમાં બેસાડીને લઈ જઈ ગાંધીનગર નજીક કારમાં દુષ્કર્મ ગુજાર્યું હોવાનું તેમજ દુષ્કર્મની વિડીયો ક્લિપ ઉતારી લઈ બાદમાં વારંવાર શારીરિક શોષણ કર્યું હોવાની વરાછા પોલીસને ઉદ્દેશીને અરજી આપી છે તેમજ પોતે જયંતિભાઈને ઓળખતી નથી તેવી એક અરજીમાં બળજબરીથી સહી પણ કરાવી લીધી હોવાનો આક્ષેપ પણ કર્યો છે અગાઉ મનીષા નામની મહિલાએ જયંતિભાઈ સામે આક્ષેપો કર્યા બાદ હવે સુરતની યુવતીએ આક્ષેપો કર્યા છે તેથી સમગ્ર પ્રકરણ ધાર્યા કરતાં ઘણું ઊંડું છે सर देशी क्रिकेट टीम में जो आजकल चल रहा है उस पर कुछ कहना चाहेंगे जी सिर्फ यही कि नौ महीने से पंद्रह साल तक के बच्चों को मीजल्स और रुबेला यानी एम का टीका ज़रूर लगवाएं और एक टीके से इन दो बीमारियों से सुरक्षा दिलाएं। देखिए ये टीका सरकारी और प्राइवेट स्कूलों टीकाकरण और स्वास्थ्य केंद्रों पर मुफ्त में लगेगा आने वाले बच्चे स्वस्थ होंगे तभी तो खेलेंगे कूदेंगे ना मैं सभी माता पिता टीचर्स डॉक्टर्स आशा बहनों और स्वास्थ्य सेविकाओं से कहना चाहूंगा कि बन जाइए कोच और एम आर की टीके की जानकारी गली गली में पहुंचेगी तो चलिए गली की तो बात हो गई अब स्लिप और फाइनल की भी बात कर लेते हैं <laughs> एम आर का टीका स्वस्थ जीवन का तरीका